અમરેલીના બાબરામાં 22 તારીખે અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનના ઉપક્રમે બાબરા શ્રીરામ ભગવાન તેમજ અન્ય મંદિરમાં પણ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બીજેપીના કાર્યકરો દ્વારા મંદિરોમાં સાફ સફાઈ કરવામાં આવી છે. કાર્યક્રમમાં લાઠી વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈની ઉપસ્થિતિમાં સાફ સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ધારાસભ્યએ પણ હાજરી આપી હતી અને અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત આ સમગ્ર આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. આજ રોજ અમારો ગુરુદ્વારો એટલે કે તાપડી આશ્રમ બાબરાના મહંતિ ઘનશ્યામદાસ બાપુ, અમારા માનીય લોકલાટીલા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા સાહેબ અને તાલુકા પ્રમુખ, મહામંત્રી અને નગરપાલિકા પ્રમુખ અને ટીમ બધાએ આજે 22 તારીખે આગામી જે 22 તારીખે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં જવા થઈ રહી છે ત્યારે એ આખો કાર્યક્રમને આખા ગુજરાતમાં ગામડે ગામડેથી તમામ રામજી મંદિરે ઢોલ નગારા સાથે આરતી ભોજન ભજન એ બધું કાર્યક્રમ રાખેલો છે ઓલ ગુજરાતમાં. એમાં અમારો બાબરા તાલુકો પણ પાછળ નથી. અમારા માન્ય ધારાસભ્યની સૂચના મુજબ આખી ટીમ અત્યારે અમારા અહીંયા લાગી ગઈ છે. તાપડી આશ્રમની સાફ સફાઈમાં જે અમારા પાર્ટીનો આદેશ છે એ પ્રમાણે તમામ કાર્યકર્તાઓ અને તમામ ગામના આગેવાનો, તમામ સંસ્થાના આગેવાનો બધાએ હાજરી આપી અને કાર્યક્રમ પૂર્ણ કરેલ છે. આગામી 22 તારીખે અયોધ્યાની અંદર જ્યારે રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથે થઈ રહ્યો છે ત્યારે આજે બાબરાની અંદર તાપડી આશ્રમ ખાતે રામજી મંદિરે સફાઈ ઝુંબેશ પણ કરવામાં આવી છે. એવી જ રીતે બાબરા તાલુકાના દરેક ગામોની અંદર જ્યાં પણ રામજી મંદિરો હોય, ધાર્મિક સ્થળો હોય, તેનું સફાઈ અભિયાન કરી અને આગામી 22 તારીખે જે રામ મંદિરની પ્રતિષ્ઠા છે તેના માટે દરેક ધાર્મિક સ્થળોની અંદર સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે.